ઘણી વાર ટુકડામાંથી પણ ટુકડો આપણે કોઈને આપીએ તો કહે છે કે હરી ઢૂંકડો રહે છે। માત્ર ધન દોલત હોય એ જ દાન ધર્માદો કે સેવા કાર્ય કરી શકે એવું જરૂરી નથી। માનવામાં ન આવતું હોય તો સુરતના રસીલા બહેનને મળીએ। રસીલા બહેન જે સેવા કાર્ય ચલાવે છે એની પાછળની બેકગ્રાઉન્ડ સ્ટોરી પણ ઘણી જ રસપ્રદ છે। જોઈએ આ અહેવાલ। જરૂરી નથી સેવા માટે ધન દોલત ભંડાર। સુરતના રસીલા બહેનની દિલેરી। કશું પણ નહોતું તો પણ ચાલુ કરી સેવા। કઢી ખીચડી પીરસવાની કરી શરૂઆત। સેકન્ડ વેવમાં દર્દી અને સગાને જમાડ્યા। જ્યારે દિલથી તમે કોઈ સારું કામ કરવાનું વિચારો તો પાસા આપોઆપ સીધા પડવા લાગે છે। બસ કંઈક એ જ રીતે સુરતના રસીલા સવાસિયા સાથે થયું। ખાસ કોઈ સગવડ ન હોવા છતાં કોરોનાના સેકન્ડ વેવમાં ચારે તરફ દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલ અને તેના સગા વહાલાઓની રઝળપાટ જોઈને દિલ દ્રવી ઉઠ્યું હતું। એવું જ કંઈક બન્યું રસીલાબેન સાથે। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સ્થિતિ જોઈને આ સામાન્ય પરિવારે કઢી અને ખીચડી પીરસવાની શરૂઆત કરી। પ્રારંભે થોડી મુશ્કેલી હતી પણ બાદમાં બધું સમૂહ સૂત્રું પાર પડવા લાગ્યું। કુદરત પણ હંમેશા બચાવવા વાળાને મદદ કરતી જ હોય છે। બસ કંઈક એવું જ થયું રસીલા બેન સાથે કે અમારે નીચે કોવિડમાંથી ઓફ થઈ ગયા ને તો મને એવું થયું કે લાઈનમાં છ છ કલાક હોય તો ભૂખા આવતા હતા અમારા નીચેવાળા। તો મેં કીધું આપણે પણ કંઈક સેવા કરવી જોઈએ, આમ નામ આપણે પણ એક દિવસ રહ્યા જાય। મારા ગુરુની એવી પ્રેરણા થઈ, અંદરથી મને એવો ભાવ થયો કે મારે સેવા જ કરવી છે, એટલે મેં ચાલુ કર્યું। અમે પોતે અમારા ખર્ચે ચાલુ કર્યું, તે પછી અમને ઘણો સપોર્ટ મળ્યો કે તમે ચાલુ રાખો, અમે બધા સપોર્ટ છે, શેરીના પણ બધા સપોર્ટ મારા આવ્યા છે કે અમે કામ ધંધો અમારે તો મધ્યમ વર્ગ છે। અત્યારે તો હું રસોઈ બનાવું, અમારા ઘરના કબાટની દુકાન છે। સેવા કાર્યની બેકગ્રાઉન્ડ સ્ટોરી રસપ્રદ। પાડોશીઓને થયો હતો કોરોના, તેમને મદદ કરતા મળ્યો હકીકતનો ચિતા। સિવિલ ગયા ત્યારે જોઈ વધુ ખરાબ સ્થિતિ, જોઈ અનેકની રઝળપાટ અને ભૂખ। રસીલા બેનના પાડોશી સેકન્ડ વેવમાં કોરોનાગ્રસ્ત થયા। તેમની મદદ માટે જ્યારે તેઓ સિવિલ પહોંચ્યા ત્યારે તેમની જે સ્થિતિ જોઈ તેનાથી તેમનું મન બેચેન થઈ ગયું। કોરોનાને લડત આપતા પાડોશીનું પણ નિધન થયું। તેમને થયું કે કંઈક મદદની પ્રવૃત્તિ કરવી જોઈએ। સામાન્ય પરિવારમાંથી હોવાથી બહુ મોટું તો કંઈ થઈ શકે એમ નહોતું, તો કઢી ખીચડી જમાડવાનું નક્કી કર્યું। તેમના આ સેવા કાર્યમાં પછી બીજા અનેક લોકો પણ જોડાયા। અમે સેવા આ કોરોનાને લીધે પરિસ્થિતિ લોકોની બહુ ઓલી જોઈ છે, એટલે અમને બેઠા બેઠા વિચાર આવ્યો કે આપણે સેવા ચાલુ કરી દઈએ। એટલે લગે એક મહિનાથી આ સેવા કરીએ છીએ, સમજ્યા ને? અમે પહેલાં ચાલુ કર્યું હતું, અમારા પોતાના પૈસાથી ચાલુ કર્યું હતું, પછી લોકો અમને સપોર્ટ આપવા મળ્યા કે તમે ચાલુ રાખો, અમે તમને હેલ્પ આપીશ। તો અમારી સેવા આ મહિના એક મહિનાથી લગાતાર ચાલુ છે। તો અમે 20 દિવસથી કન્ટિન્યુ 20 થી 25 દિવસથી અહીંયા સિવિલમાં આપીએ છીએ, પછી સમીમેરમાં બી જતા, અમે પુરોત પાટિયા બી લોકોને ખવડાવતા, લંબી હનુમાન મંદિરે ખવડાવતા, શનિદેવ મંદિરે બી ખવડાવતા, પણ લગાતાર હમણાં 20 થી 25 દિવસથી અમે આ સિવિલમાં સેવા આપીએ છીએ। સુરતની સિવિલ હોસ્પિટલથી માંડીને સ્મીમેર હોસ્પિટલ દર્દીઓના સગાને છેલ્લા 1.5 મહિનાથી રસીલાબેન, વિક્રમભાઈ અને અન્ય સેવાભાવી લોકો ભોજનની સેવા પૂરી પાડી રહ્યા છે। કોઈ અલોપ શક્તિ તેમની મદદે છે। કશું નહીં હોવા છતાં આ રીતે સેવા કાર્ય કરનારા ખરેખર સૌથી ઊંચા દેવદૂત છે। સંજય મહંત, મંતવી ન્યૂઝ, સુરત।